હેલો ફ્રેન્ડ્સ ધીસ ઇઝ જય ગોહેલ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક સૌ પ્રથમ આજે આપણે ચર્ચા કરવાની છે આજ રોજ એટલે કે ત્રેવીસ અગિયાર બે હજાર અઢારના રોજ લેવાયેલી નાયબ ચીટનીસની એક્ઝામનું પેપર સોલ્યુશન આ પેપર સોલ્યુશનની અંદર આપણે એકથી પચાસ પ્રશ્નને કવર કરવામાં આવેલું છે અને જો આપણે આ પેપર સોલ્વ કરી રહ્યા છે એની સિરીઝ છે ડી તો ચાલો મિત્રો આ પેપર સોલ્યુશનને સોલ્વ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન છે ઇફ યુ બ્લેન્ક કમ ટુ મુંબઈ ડોંટ ફરકેટ

ત્યારબાદ ક્વેશ્ચન છે દે બ્લેન્ક ધ સ્ટ્રાઇક આફ્ટર એન્ડ એગ્રીગેટ બ્લેન્ક સાચો આન્સર છે ડી કોલ્ડ ઓફ વોઝ રીચ ત્યારબાદ ક્વેશ્ચન છે સચિન પ્લેડ બ્લેન્ક સિવા સાચો આન્સર છે ડી ક્લેવર ત્યારબાદ ક્વેશ્ચન છે ચારણકન્યા કાવ્યના કવિ કોણ છે સાચો આન્સર છે એ ઝવેરચંદ મેઘાણી ત્યારબાદ ક્વેશ્ચન છે સરદાર આવાસ યોજના એક સંદર્ભમાં નીચેના પૈકી કયું વાક્ય છે તથા ગ્રામ્ય કારીગરોને લાગુ પડે છે બીજું છે યોજના તળે રૂપિયા વીસ હજારની સહાય વધારીને રૂપિયા પિસ્તાળીસ હજારની સહાય આપવામાં આવે છે ત્યારબાદ છે જમીન સંપાદન કરવા અને પ્લોટ માળાકીય સુવિધાઓ આપવા માટે જોગવાઈ કરવામાં આવી છે સાચો અંશર છે મિત્રો બી વન ટુ થ્રી આ ત્રણેય વાક્યો છે એ યોગ્ય અથવા તો સાચા છે ત્યારબાદ વાત કરીએ બેન્કો દ્વારા પોતાના થાપણના અમુક ટકા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈમાં રાખવામાં ફરજિયાત છે આ બાબત કયા નામની નામથી પ્રખ્યાત છે સાચો અંશર છે કાસા રેશિયો બરાબર છે ત્યારબાદ ત્યારબાદ ક્વેશ્ચન છે ભારતીય મહિલા ક્રિકેટ કપ્તાન મિતાલી રાજ અંગે નીચેના બે વાક્યો પૈકી સત્યતા ચકાસી સાચો વિકલ્પ પસંદ કરો સાચો આન્સર છે ડી વિધાન એક ખોટું છે સાચું અને વિધાન ટુ સાચું છે વિધાન જોઈ લઈએ તેણી ટેસ્ટ ક્રિકેટ મેચમાં બેવડી સદી કરનારી પ્રથમ મહિલા છે એ વાક્ય બિલકુલ ખોટું છે મિત્રો અને તેણીએ જૂન બે હજાર અઢારમાં ટ્વેન્ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય રમતમાં બે હજાર રન પૂરા કર્યા છે અને તે રોહિત શર્મા અને વિરાટ કોહલીને પણ પાછું રાખી દીધા છે તો બીજું વિધાન છે એ સાચું છે જ્યારે પહેલું વિધાન છે ખોટું છે ત્યારબાદ વાત કરીએ રાજ્ય વિધાન રાજ્યની પંચવટી યોજના માટે નીચેના પૈકી કોઈ શરત યોગ્ય નથી તો સાચો આન્સર છે મિત્રો સી યોજના તળે એક લાખ રૂપિયાનો લોક ફાળો મેળવો જરૂરી છે ત્યારબાદ ક્વેશ્ચન છે ગુજરાતી સાહિત્યમાં હાઇકુ પ્રચલિત કરનાર કવિ કોણ છે સાચો આન્સર છે બી સ્નેહ રશ્મિ ત્યારબાદ ક્વેશ્ચન છે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ બે બસો ને બાવીસની જોગવાઈ કઈ બાબત માટે કરવામાં આવેલી છે સાચો આન્સર છે એ જિલ્લા ગ્રામ ઉત્તેજન ફંડ ત્યારબાદ ક્વેશ્ચન છે સોત્તેરમું બંધરાનો સુધારો કઈ તારીખે અમલમાં કરવામાં આવેલો છે સાચો આન્સર છે મિત્રો ડી ચોવીસ એપ્રિલ ઓગણીસોને ત્રાણુમાં આ બંધારા સુધારાને અમલમાં કરવામાં આવ્યો હતો ત્યારબાદ ક્વેશ્ચન છે ભારતના પહેલા મહિલા ડોક્ટરની એકસોને ત્રેપનમી જન્મ જયંતી એકત્રીસ માર્ચ બે હજાર અઢારના રોજ હતી તે લેડી ડૉક્ટરનું નામ શું છે મિત્રો આ લેડી ડૉક્ટરનું નામ છે મિત્રો એ આનંદી ગોપાલ જોશી ત્યારબાદ વાત કરીએ પીતાંબર પટેલનું ઉપનામ કયું છે આન્સર છે તેમનું સમન તાનારેરી અથવા તો ખાલી જગ્યા રાગ ગાઈને કરેલું હતું સાચું આન્સર છે સી દીપક મલ્હાર બરાબર મિત્રો ત્યારબાદ ક્વેશ્ચન છે ધોક્ટર બ્લેન્ક ધ વીક पैशन ब्लैंक रेस्ट सात आंसर है बी एडवाइस टू टेक तैरबाद क्वेश्चन है ऑलरेडी यू ब्लैंक मेनी डेज ऑन टूर नाव यू ब्लैंक कॉन्सनट्रेट ऑन स्टडी नाउ आंसर इज हैव स्पेन नीड टू तैयारबाद क्वेश्चन है यू आउट ब्लैंक हार्डर ब्लैंक टू सिक्योर फर्स्ट क्लास सात्यो आंसर है सी टू हैव वर्क इन ऑर्डर ત્યારબાદ ક્વેશ્ચન છે હર સ્પીચ વોઝ ડિફિકલ્ટ બ્લેન્ક સો નો વન બ્લેન્ક ઇન ઇટ સાચો આન્સર છે ટુ ફોલો વોઝ ઇન્ટરેસ્ટેડ ત્યારબાદ ક્વેશ્ચન છે બ્લેન્ક કેન્ડ ડુ બ્લેન્ક ઇમ્પોસિબલ સાચો આન્સર છે સી હાઉ એન ત્યારબાદ ક્વેશ્ચન છે ધ ડ્રાઈવર બ્લેન્ક ફોર બ્લેન્ક ધ ટ્રાફિક સિગ્નલ સાચો આન્સર છે ડી ફાઇન જમ્પિંગ ત્યારબાદ ક્વેશ્ચન છે વી

વિલ સાચો આન્સર છે ડી ત્યારબાદ ક્વેશ્ચન છે 27 નીચે આપેલા સંખ્યાને મૂળાક્ષરોને શ્રેણીમાં ખાલી જગ્યાએ શું આવશે તો 3f 6g 111 સોરી uh, 11i અને 18l સાચો આન્સર છે 27p 28મો ક્વેશ્ચન છે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ પંચાયતોને આર્થિક સહાય કરવા માટેની જોગવાઈ કયા પ્રકરણમાં કરવામાં આવેલી છે તો કયા પ્રકરણમાં કરવામાં આવેલી છે પ્રકરણ અગિયારની ની અંદરમાં સાચો આન્સર છે સિંહ ત્યારબાદ ક્વેશ્ચન છે ધરતી કંપના ત્રંગો કેવા પ્રકારના હોય છે સાચો આન્સર છે ઇન્ફ્રાસોનિક મિત્રો ત્યારબાદ ક્વેશ્ચન છે પદાર્થની ગતિના સંદર્ભમાં નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને તેની મૂલ્યની સાથે દિશા દર્શાવવી જરૂરી છે એટલે કે તે સદિશ રાશિ છે સાચો આન્સર છે ડી સ્થાનાંતર ત્યારબાદ ક્વેશ્ચન છે ગ્રામ સભાના મુખ્ય ઉદ્દેશો સંબંધિત નીચેના વાક્યો તપાસો પહેલો વાક્ય છે લોક સશક્તિકરણ અને લોક ભાગીદારી બીજો છે તંદુરસ્ત લોકશાહીની તાલીમ ત્યારબાદ છે ગરીબો અને મહિલાઓને યોગ્ય રજૂઆતની તક ચોથું છે લોકો દ્વારા સીધું સામાજિક अन्वेક્ષણ તો ચારે ચાર મિત્રો વાક્યો છે એ સાચા છે ગ્રામસભાના મુખ્ય ઉદ્દેશો છે ત્યારબાદ વાત કરીએ ભરતકામ નો પ્રકાર અને સંબંધિત રાજ્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો હતો તો જોડકા જોડો તો અહીંયા જો પિછવાઈ છે એની સાથે જ જોડકું આવશે રાજસ્થાન સામલામી છે તો તેની સામે આવશે મણિપુર રબારી કામ છે મિત્રો એ તેના માટે પ્રખ્યાત છે ગુજરાતમાં ત્યારબાદ છે છે કામ તો એનો સાચો ઉત્તર પ્રદેશ ત્યારબાદ વાત કરીએ પંચાયત ગ્રામ ગૃહમાં ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજનામાં નીચેના પૈકી કયા હેતુ નથી તો પેલો છે પહેલું આપણે વાક્ય છે ગ્રામ્ય કક્ષાએ પ્રમાણપત્રો અરજી ફોર્મ વગેરે ઉપલબ્ધ કરાવવા બીજું છે કૃષિ વિષયક ઉપજો માટે એકીકૃત રાષ્ટ્રીય બજારની રચના કરવી ગ્રામ મિલકત આક્રમણી વેરા વસુલાતની કામગીરીને સરળ કરવી અને ડી છે ગ્રામ પંચાયતની કામગીરીને પારદર્શક બનાવી સાચું છે બી કૃષિ વિષયક ઉપજો માટે એકીકૃત રાષ્ટ્રીય બજારની રચના કરવી ત્યારબાદ ક્વેશ્ચન છે પુનરચના કરાયેલા અથવા નવી ચૂંટાયેલા ગ્રામ પંચાયતના કિસ્સામાં પ્રથમ બેઠકમાં કયું કાર્ય કરવામાં આવે છે તો પ્રથમ બેઠકની અંદરમાં સરપંચની ચૂંટણી કરવામાં આવે છે ત્યારબાદ ક્વેશ્ચન છે આપણી આપણે લીધેલા ખોરાકમાંથી અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક શાળોનું શોષણ કરવાનું કાર્ય નીચેનામાંથી આપેલા કયા અંગનું છે તો સાચો આન્સર છે મોટું આંતરડું ત્યારબાદ ક્વેશ્ચન છે એ નીચેના વાક્યોની સચ્ચાઈને તપાસો તો પહેલું વાક્ય છે એકવીસમી જૂને કર્કવૃત અને બાવીસમી ડિસેમ્બરના રોજ મકરવૃત ઉપરના સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે ત્યારબાદ કહે છે

અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવામાં આવે તો તેમ ગોઠવવા પછી કેટલા અક્ષરોનું સ્થાન બદલાશે નહીં તો સાચો આન્સર છે મિત્રો એક પણ નહીં આમાંથી કોઈ પણ વાક્યના સ્થાન બદલાશે નહીં ત્યારબાદ ક્વેશ્ચન છે યોગસ્ટ બે હજાર અઢારમાં મુગલસરાય રેલવે જંક્શનનું નામ બદલીને દીનદયાલ દયાલ ઉપાધ્યાય જંક્શન રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે તો આ રેલવે સ્ટેશન ભારતના કયા રાજ્યમાં છે રાજ્ય પૂછેલું છે મિત્રો સાચો જવા જવાબ છે ઉત્તર પ્રદેશ જો મિત્રો મારો એક વિડીયો સ્ટેટ એટલે કે રાજ્યો અને સિટી બાબતે ઓલરેડી મેં અપલોડ કરી દીધો છે જો વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો ત્યારબાદ ક્વેશ્ચન છે ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં રાજ્ય ચૂંટણી પંચ પંચાયતની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરવા ઉપર દેખરેખ માર્ગદર્શન અને તેનું નિયંત્રણ રાખશે એવી જોગવાઈ કરવામાં આવેલી છે સાચો આન્સર છે મિત્રો બસો ને કે ત્યારબાદ ક્વેશ્ચન છે ગુજરાતની મુલકી સેવા નિયમો બે હજાર બે અંતર્ગ સંદર્ભમાં નિયમ પચીસ હેઠળ કઈ બાબતોની વિગતો દર્શાવેલ છે હજી સુધી મિત્રો આનો સાચો આન્સર મળી શક્યો નથી તો આને આપણે પછી સોલ્વ કરશું ત્યારબાદ ક્વેશ્ચન છે સરદાર આવાસ યોજના ટુ માટે નીચેના વાક્યો તપાસો તો બીપીએલ સિવાયના કાચા આવાસ ધરાવતા કુટુંબોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે વિધાનો છે એ સાચા છે મિત્રો બંને વિધાનો સાચા છે ત્યારબાદ ક્વેશ્ચન છે અલંકાર ઓળખો રમેશે રઘુને રમત રમવા બોલાવ્યો સાચો આન્સર છે વર્ણનો પ્રાસ ત્યારબાદ ક્વેશ્ચન છે રંગબેરંગી ત્યારબાદ ક્વેશ્ચન છે રૂટી પ્રયોગ નો અર્થ લખો પાણી મૂકવું એનો આન્સર છે પ્રતિજ્ઞા લેવી પ્રતિક્ઞા લઈ લઈએ આપણે મિત્રોને એમ કહીએ છીએ કે પ્રાણી લઈ લીધું બરાબર ત્યારબાદ ક્વેશ્ચન છે ચૂંટણી વખતે મતદાન કાર્યની સાથે સંકળાયેલા કર્મચારી અધિકારીઓ ઉમેદવાર માટે કામ કરવા અથવા ચૂંટણી કામમાં અડચણ થાય તેવું કાર્ય ન કરવા માટે ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમ ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે સાચો આન્સર છે મિત્રો ઓગણચાલીસ ત્યારબાદ ક્વેશ્ચન છે જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં પ્રમુખ તરીકે કોણ ફરજ બજાવે છે તો સાચો આન્સર છે મિત્રો યોગ્ય સત્તાધારીથી હુકુમથી તે અર્થે નક્કી કરેલા કોઈ અધિકારી ત્યારબાદ ક્વેશ્ચન છે તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ સિવાય દરેક સમિતિની મહત્તમ મુદત કેટલી હોય છે તો બે વર્ષની હોય છે મિત્રો જો આ છે આપણો ભાગ એક મિત્રો ભાગ બે ટૂંક સમયમાં જ આપણે એ અપલોડ કરીશું જો મિત્રો આ પ્રકારના વિડીયો તમને પસંદ આવતા હોય સારા લાગતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં